सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ श्रीया हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण त्रण विषय पर्यावरण पाठ 23 सुंदर कपड़ा तास एक। विद्यार्थी मित्रों अपने आ पाठ नो अभ्यास करता पहला मुख्य त्रण ऋतुओ अने आ ऋतुओ में पहेराता कपड़ा विषे माहिती मेळवीए। जेम के शियाळामां ऊनथी बनता कपड़ा पहेरवामां आवे छे, उनाळामां सुतराव कपड़ा अने चोमासामां रेनकोट पहेरवामां आवे छे, खरुं ने विद्यार्थी मित्रों? आपणे आ पाठमां का विविध प्रकारना कापड़ विषे अने कापड़ वणाट अने कापड़ पर छापकाम कई रीते थाय तेनी माहिती मेळवीशुं। तो चालो आपणे आ पाठनो अभ्यास करीए। तो दरेक विद्यार्थी मित्रों पाठ्यपुस्तक पाना नंबर 159 खोलशे। नानी छोकरी साजिदा, तेने एक बहन, बहन तेनाथी मोटी, मोटी बहने सुंदर ओढ़णी आपी। विद्यार्थी मित्रों अहीं साजिदानी मोटी बहन छे, ते साजिदा ने एक सरस मजानी ओढ़णी आपे छे। ओढ़णी में सुंदर भरतकाम अने आभला लगावेला हता। સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજિદા આ ઓઢણી પહેરવાની કોશિશ કરી। ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ, ઓઢણી પહેરીને સૂઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો સાજિદાની બહેને સાજિદાને ઓઢણી આપી હતી, તેમાં સુંદર ભરતકામ કરેલું હતું, તેમાં આભલા પણ લગાવેલા હતા। સાજિદાને આ ઓઢણી ખૂબ જ પસંદ હતી, તે તેને પહેરવાની કોશિશ કરતી હતી અને તેની સાથે રમતી પણ હતી। તે રમતા રમતા થાકી ગઈ અને તે સૂઈ ગઈ। તે ઊંઘમાં પણ ઓઢણી વિશે જ વિચારતી હતી, સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચારો અને લખોમાં આપણે આ ઓઢણી વિશે થોડી માહિતી મેળવશું અને કેટલાક સવાલના જવાબ પણ લખતા જશું। તો ચાલો પહેલો સવાલ છે, સાજિદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? તો તેના જવાબમાં લખીએ, સાજિદાની ઓઢણી કાપડમાંથી મશીન અથવા વણકરો દ્વારા બનાવાઈ હશે, ખરું ને? ત્યારબાદનો સવાલ, ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ લો, તેને અલગ અલગ રીતે પહેરો, તમે તેને કેટલી રીતે પહેરી શકો? તો તમે કહેશો ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ ઘણી બધી રીતે પહેરી શકાય। વિદ્યાર્થી મિત્રો તમે પણ ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ કઈ રીતે અલગ અલગ રીતે પહેરી શકાય તેના વિશે તમારા વાલી પાસેથી જાણીને તમે તમારી નોટબુકમાં લખજો। ત્યારબાદનો સવાલ, જે પાઠ્યપુસ્તક પાના નંબર 160 પર આપ્યો છે, શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી? બીજી કઈ રીતે તેને પહેરી શકાય? તો તેના જવાબમાં આપણે લખીએ, હા, તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવા ઉપયોગમાં લઈ શકાય। આ ઉપરાંત કેટલાક લોકો સાડી તરીકે પહેરવામાં અને કેટલાક લોકો ધોતિયા તરીકે ઉપયોગ કરે છે, ખરું ને? તમારા ઘરમાં કોઈ પણ કપડાં જુઓ, તમે તેની રચનામાં, તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ કોષ્ટક આપ્યું છે, તેમાં કપડાનું નામ, કપડાની રચના, રંગ અને ભાત અથવા તો ડિઝાઇન આપણે અહીં લખવાની છે। વિદ્યાર્થી મિત્રો તમે આ કોષ્ટકમાં આ વિશે માહિતી તમારી જાતે પણ લખી શકો છો। પહેલાં આપણે કાપડનું નામ લખીએ, તેમાં આપણે સુતરાવ કાપડ લખીશું, ત્યારબાદ કપડાની રચના તો કે શર્ટ, તેનો રંગ તો કે લાલ, તેની ડિઝાઇન તો કે ચોરસ ડિઝાઇન, ત્યારબાદ નાયલોન, કપડાની રચના તો કે સાડી, તેનો રંગ લીલો, તેમાં ભાત અને ડિઝાઇન કેવી છે તો કે મોટી ભાતીગળ ફૂલવાળી ડિઝાઇન છે। ત્યારબાદ કપડાનું નામ લખીએ, ટેરી કોટન, તેમાં ટી શર્ટ,
तेनो रंग छे वादळी। तेमा डिजाइन केवी छे? तो के मोटी चोरस डिजाइन छे। त्यारबाद सूत्राव मेटी कापड़नू नाम छे। तेमा आपणे लखशू पेन्ट। पेन्टनो कलर तो के काळो। तेमा डिजाइन तो के ते साव प्लेन छे, एटले के तेमा भात के डिजाइन नथी। त्यारबाद खादी तो कपड़ानी रचना छे जब्बो। तेनो रंग तो के वादळी अथवा तो सफेद। आ बे रंगना कापड़ छे। तेमा डिजाइन केवी छे? तो के झीणी चोरस। त्यारबाद आपणे रेशमी कपड़ा विषे माहिती मेळवीए। कपड़ानी रचना तो के पंजाबी ड्रेस छे, दुपट्टा वगैरे। तेनो रंग तो के विविध रंगना छे। तेमा डिजाइन तो डिजाइन पण विविध भातनी छे। त्यारबाद ऊनी कापड़ एटले के ऊनमांथी बनावेल तो के स्वेटर छे। तेनो रंग तो के लाल। तेमा डिजाइन तो के विविध भात अने डिजाइन छे, खरुं ने? त्यारबाद जीन्स। कपड़ानी रचना पेन्ट जीन्स पेन्ट। त्यारबाद तेनो रंग तो के वादळी अने काळो। तेमा भात ने डिजाइन छे, भात के डिजाइन नथी, एटले के प्लेन कापड़ छे। त्यारबाद आपणे विद्यार्थी मित्रों आ कोष्टकनो अभ्यास कर्यो। तेमा आपणे विविध कपड़ा जोया, तेनी रचना, तेना रंग, भात अने डिजाइन वगैरे विषे आपणे माहिती मेळवी। त्यारबाद विद्यार्थी मित्रों सवाल आप्या छे, जाडू कापड़ अथवा कोथळो सावधानीपूर्वक जुओ, शुं तमे तेनी लंबाई अने पहोळाईना दोराओ जोई शको छो? तो आपणे तेना जवाबमां लखीए, हा, हुं जાડા કાપડ અથવા કે કોથળાની લંબાઈ અને પહોળાઈમાં આડા અને ઊભા દોરાઓ જોઈ શકું છું। જ્યારે કાપડને તમે નજીકથી જોશો ત્યારે તેના રેસામાં તાણાવાણા સરખા જોવા મળતા હશે। ઊભા અને આડા રેસાઓ તમને જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે કાગળ પણ વણી શકો છો। તમારે કાગળનું વણાટકામ કરવું છે ને? તો ચાલો આપણે આજે કાગળનું વણાટકામ કઈ રીતે થાય તેનું વાંચન કરીએ। હવે પછીના તાસમાં આપણે કાગળનું વણાટકામ અને કાપડ ઉપરનું છાપકામ આપણે આ પ્રવૃત્તિ કરીશું। આજે ફક્ત આપણે તેનું વાંચન કરીએ। પહેલાં આપણે કાગળનું વણાટ જોઈએ। બે અલગ અલગ રંગના કાગળ લો। એક કાગળ ઉપર ઊભી અને બીજા પર આડી રેખાઓ બનાવો। તમને ચિત્રમાં જોવા મળે છે, ખરું ને? બંને કાગળ નિશાની કરેલ રેખા સુધી કાપો। ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ। ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો। બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દો। હવે પટ્ટીઓની ચટાઈ બનાવવા કાગળને ગોઠવો। ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલ્લી ન જાય। વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ આપણે હવે પછીના તાસમાં કરવાના છીએ। ત્યારબાદ કાપડ પર છાપકામ। પાઠ વન પરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પર્ણો જોયા। શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો। બાજુમાં આપણને ભીંડાની પ્રિન્ટ કરીને બતાવી છે। ફ્લાવર અથવા ભીંડા કાપો। કાપેલા ભાગ પર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો। આ પ્રવૃત્તિ પણ આપણે હવે પછીના તાસમાં કરીશું। ત્યારબાદ રંગ પૂરો। વિવિધ ફળ વડે છાપ કરો। વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ પૂર્ણ થાય છે।
ફરી આ પાઠનો અભ્યાસ કરીશું ત્યારે ફક્ત આ બે પ્રવૃત્તિ કરીશું.